नमस्कार वहाला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 8 ना गणित विषयना ब्रिज कोर्स में आप सर्वनु हार्दिक स्वागत छे। आज आपणे प्रकरण 2 नु संपूर्ण सॉल्यूशन साथे अभ्यास करीशुं। सर्वप्रथम आपणे पेज नंबर 12 परना दाखलाओ जोईए, जेमां पहेलुं आपणने आपेलुं छे 1/10, 0/10, 5/10 અને 10/10 ને સંખ્યા રેખા ઉપર બતાવો। તો અહીં જો આપણે સંખ્યા રેખા દોરી છે અને તેના ઉપર 0/10, 1/10, 5/10 અને 10/10 દર્શાવ્યા છે। ત્યાર પછી બીજું 2/5, 3/5, 8/5 અને 4/5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો જો અહીં આપણે 2/5, 3/5, 4/5 અને 8/5 દર્શાવ્યા છે। त्यार पछी पेज नंबर 13 उपर आपेला दाखलाओ जोईए, तो नीचे आपेल संख्या ने मिश्र अपूर्णांक स्वरूप में दर्शाओ। 20/3, तो 20/3 करिए तो 3/6, 18, तो छेदमां शेष 2 वच्चे अने उपर आवशे जवाब 6, तो 6/2/3 एवं आपणे लखी शकीए। त्यार पछी बीजुं छे 64/9, तो 7/1/9 रीत अहीं तमने आपेली छे, तमे जोई शको छो बराबर। सर्वप्रथम भागाकार करवानो छे ने त्यार पछी तेने आपणे मिश्र अपूर्णांक स्वरूपे लखीशुं। त्यार पछी त्रीजो 38/7 भांगाकार करिए तो 7/5 थशे अने शेष 3 वधशे, तो 5/3/7 जवाब आवशे। त्यार पछी चोथो, पांचमो, छठो दाखलो तमे जोई शको छो, अहीं तमने रीत आपेली छे, तेमना जवाबो पण अहीं तमने आपवामां आवेला छे। तो आ दाखलाओ तमे जोई अने तेनी रीत तमे बराबर रीते समजी शको छो। त्यार पछी बीजुं, नीचे आपेलाने अशुद्ध अपूर्णांक स्वरूपे दर्शाओ। जो पहेली संख्या छे 7/3/4, तो अहीं 7/4 नो गुणाकार ने वत्ता 3/4, तो 7/4 28 वत्ता 3/4 एटले 31/4। बीजी संख्या छे 7/4/9, एटले के 7/9, एटले के अहींया पूर्णांक अने छेद नो गुणाकार थशे अने अंश तेमां प्लस थशे, एटले 7/9/4/9 एटले 63/4/9, एटले जवाब आवशे 67/9। ત્યાર પછી ત્રીજું, 2/5/6, તો 2×6/5/6 એટલે કે 6×12/5/6, તો 17/5 જવાબ આવશે। ત્યાર પછી ચોથું, 10/3/5 આપેલા છે, તો જોઈએ 10×3/5 એટલે કે 50/3/5, તો જવાબ આવશે 53/5। ત્યાર પછી પાંચમું આપેલું છે 5/6/7, તો 5×7/6/7 એટલે કે 35/6/7 એટલે જવાબ આવશે 41/7। ત્યાર પછી જોઈએ પેજ નંબર 14, આપેલ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ શોધો। તો જો અહીંયા 0/40 આપેલા છે, હવે 0/40 એટલે કે 0 ઉડે તો એ 0/40 આવે, 4 વધશે એટલે કે 0 જ આવશે। બીજો દાખલો છે 16/36, તો અહીં 4×4 અને 4×9, તો 4 ઉડી જાય અંશમાં અને છેદમાંથી, તો જવાબ આવશે 4/9। ત્રીજો દાખલો છે 48/120, તો 12×48 અને 12×10 120, તો અહીં તમે જોઈ શકો 12 ઉડી જશે, તો 4/10 અને એના પણ છેદ ઉડાડીએ તો જવાબ આવશે 2/5। ત્યાર પછી ચોથું, 150/60, તો અહીંયા 0 ઉડી જશે અને ત્યાર પછી જો અને ના ઉડાડો તો આ પ્રમાણે ભાગ પડે, 2×3×5×5 ના છેદમાં 60 ભાગ પડશે, 2×3×2×5 એમાં જે સમાન છેદ છે ઉડી જશે, તો જવાબ આવશે 5/2। ત્યાર પછી પાંચમો દાખલો છે 12/50, હવે એમાં 2×6 અને 2×25 એવી રીતે ભાગ પડશે, તો આપણો જવાબ આવશે 6/25। ત્યાર પછી પેજ નંબર 15 ઉપરના જે દાખલાઓ છે જોઈએ, એમાં પહેલો દાખલો આપેલો છે કે પાર્શ્વએ 2/3 મીટરની રિબિન ખરીદી અને ફેન્સીએ 1/7 મીટરની રિબિન ખરીદી, તો બંનેએ કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય। હવે કુલ કેટલી લાંબી રિબિન છે એ શોધવા માટે થઈ અને બંનેની રિબિનનો સરવાળો કરવો પડે, તો 2/3/1/7, હવે છેદ સરખા નથી તો 3 અને 7 નો લસા લેવો પડે જે 21 થશે, તો જે 2/3 છે એને આપણે 7 વડે ગુણીએ અને 1/7 ને 3 વડે ગુણીએ, તો 14/21/3/21 આવશે, એટલે 14/3/21, કારણ કે હવે છેદ સરખા થઈ ગયા છે તો અંશનો સરવાળો થઈ જશે, એટલે 17/21 મીટર જવાબ આવશે। ત્યાર પછી બીજું, રિંકીનું ઘર શાળાએથી 4/3 કિલોમીટર દૂર છે, તે થોડું ચાલીને પછી બસમાં 1/2 કિલોમીટર સુધી રસ્તો કાપી અને સ્કૂલ પહોંચે છે, તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો કહેવાય। તો અહીંયા 4/3માંથી 1/2 બાદ કરવા પડશે, તો 2 અને 3નો લસા 6 થશે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 4/2×3/2 − 1×3/2 − 2×3 એટલે 8/6 − 3/6, તો છેદ સરખા છે એટલે 8/3 બાદ થશે, તો 6 એટલે કે 5/6 કિલોમીટર અંતર થશે,
આથી રિકીને 5/6 કિલોમીટર રસ્તો ચાલીને કાપ્યો એવું આપણે કહી શકીએ. જો વાયરના 42/5 મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે છે. હવે એક ટુકડો 21/5 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે? હવે અહીં શું કરવું પડશે? તો એક ટુકડાની લંબાઈ વત્તા બીજા ટુકડાની લંબાઈ બરાબર કુલ ટુકડાની લંબાઈ આપણને મળે. બરાબર, તો પ્રથમ ટુકડાની લંબાઈ 21/5 છે, બીજા ટુકડાની નથી આપી, શોધવાની છે, કુલ લંબાઈ છે 42/5. તો બીજા ટુકડાની લંબાઈ બરાબર શું થશે? તો કે 42/5 - 21/5. હવે બંનેની બાદ બાકી કરીએ તો 42 - 21/5 એટલે 21/5 મીટર. આથી બીજા ટુકડાની લંબાઈ પણ 21/5 મીટર થશે. ત્યાર પછી આપણે પેજ નંબર 17 ઉપરના દાખલાઓ જોઈએ. જો અહીં શું કહ્યું છે કે નીચેની સંખ્યાઓની સ્થાન કિંમત અને કોષ્ટક બનાવી તેમાં લખો તથા શબ્દોમાં લખો. જો 200.812 આપેલા છે તો એને શબ્દમાં આપણે લખી શકીએ 200.812. હવે 100ના ખાનામાં 2, દશકના ખાનામાં 0, એકમના ખાનામાં 0 અને દશાંશના ખાનામાં 812. એવી રીતે 148.332, તો એને આપણે શબ્દમાં લખી શકીએ 148.332. હવે 100ના ખાનામાં 1 આવશે, દશકના ખાનામાં 4 આવશે, એકમના ખાનામાં 8 આવશે અને દશાંશના ખાનામાં 332. તેવી રીતે તમે અહીં જોઈ શકો છો કે આપણને ઘણી બધી રકમો આપેલી છે, તેના કોષ્ટકની અંદર આપણે અહીં જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે, તે તમે જોઈ અને સમજી શકો છો. ત્યાર પછી કહ્યું છે કે નીચેના અને દશાંશનો ઉપયોગ કરીને ફરીથી લખો. જેમ કે 75 પૈસા એ રૂપિયામાં લખો તો 0.75 રૂપિયા થશે, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. બીજું, 9 સેન્ટીમીટર 8 મિલીમીટર ને સેન્ટીમીટર સ્વરૂપે દર્શાવો તો 9.8 સેન્ટીમીટર થશે, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. ત્રીજું, 5 કિલોગ્રામ 8 ગ્રામ કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો તો અહીં 5.008 કિલોગ્રામ થશે, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. ચોથું, 88 મીટર ને કિલોમીટર સ્વરૂપે દર્શાવો તો 0.088 કિલોમીટર થશે. ત્યાર પછી પાંચમું, 2 મીટર 45 સેન્ટીમીટર ને મીટર સ્વરૂપે દર્શાવો તો અહીં 2.45 મીટર જવાબ આવશે. ત્યાર પછી સરવાળા બાદ બાકી કરવાનું કહ્યું છે. તો જો એ પહેલો દાખલો, રમેશ 2 કિલોમીટર 37 મીટર સવારે અને 1 કિલોમીટર 9 મીટર સાંજે ચાલ્યો તો રમેશે કુલ કેટલું અંતર ચાલ્યો કહેવાય? તો જો એણે કાપેલું કુલ અંતર બરાબર 2 કિલોમીટર 37 મીટર વત્તા 1 કિલોમીટર 9 મીટર. હવે બંનેનો સરવાળો કરીએ તો 2.037 કિલોમીટર વત્તા 1.009 કિલોમીટર થશે, તો તેનો સરવાળો થશે 3.046 કિલોમીટર. બરાબર, તો આપણે એવું કહી શકીએ 3 કિલોમીટર અને 46 મીટર તે ચાલ્યો હશે. ત્યાર પછી જોઈએ બીજું, મીનાની માતાએ તેને રૂપિયા 10.3 અને પિતાએ રૂપિયા 15.90 આપ્યા તો મીનાના માતા પિતા દ્વારા મીનાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. હવે મીનાને મળતી કુલ રકમ માટે શું કરવું પડશે? તો કે માતાએ આપેલી રકમ વત્તા પિતાએ આપેલી રકમ, તો 10.3 વત્તા 15.9 એટલે જવાબ આવશે 26.20 રૂપિયા તેને કુલ મળ્યા હશે. ત્યાર પછી ત્રીજું, રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા, 2 કિગ્રા 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ 850 ગ્રામ લોટ ખરીદ્યો તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન આપણને શોધવાનું કહ્યું છે. જુઓ, રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન બરાબર 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા વત્તા 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ વત્તા 10 કિગ્રા 850 ગ્રામ લોટ, તો 5.400 કિલોગ્રામ વત્તા 2.020 કિલોગ્રામ વત્તા 10.850 કિલોગ્રામ, તો 18.270 કિલોગ્રામ બરાબર 18 કિગ્રા અને 270 ગ્રામ થશે. ત્યાર પછી ચોથું, આકાશે 10 કિલોગ્રામ શાકભાજી ખરીદી, તેમાંથી તેણે 3 કિગ્રા 500 ગ્રામ ડુંગળી, 2 કિગ્રા 75 ગ્રામ ટામેટા અને બાકીના બટાકા ખરીદ્યા, તો ખરીદેલા બટાકાનું વજન શોધો. તો બટાકાનું વજન શોધવા માટે જે 10 કિલોગ્રામ શાકભાજી છે એમાંથી 3 કિલો 500 ગ્રામ ડુંગળી અને 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટા બાદ કરવા પડશે. તો 10 - 3.500 - 2.075 તો જવાબ આવશે 4.425 કિલોગ્રામ, એટલે કે 4 કિલોગ્રામ અને 425 ગ્રામ તેણે ડુંગળી ખરીદી હશે. ત્યાર પછી આપણે પેજ નંબર 18 પરના દાખલાઓ જોઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની પહોળાઈ 4.6 સેન્ટીમીટર અને લંબાઈ 8 સેન્ટીમીટર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 4.6 × 8, તો 46/10 × 8 એટલે 368/10 એટલે જવાબ આવશે 36.8 સેન્ટીમીટરનો સ્ક્વેર. ત્યાર પછી બીજું જોઈએ, એક મોટરસાયકલ 1 લિટર પેટ્રોલમાં 52.5 કિલોમીટર અંતર કાપે તો 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો 1 લિટરમાં 52.5 કિલોમીટર તો 10 લિટરમાં કેટલું? અહીંયા આપણે ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર કરીશું, તો કપાતું અંતર બરાબર 72.5 × 10 એટલે કે 525/10 × 10, 10 જુડી જશે તો જવાબ આવશે 525 કિલોમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 શોધવાનો કયો છે. જુઓ, અહીં શું કહ્યું છે, 0.3 × 6 તો 3/10 × 6 એટલે કે 18/10, તો જવાબ આવશે 1.8. એવી રીતે અહીં તમે જોઈ શકો છો બીજો, ચોથો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો બધા જ દાખલાઓ ગણીને ગણતરી કરીને આપવામાં આવેલા છે, તેની રીત પણ તમને અહીં
दर्शावेली छे, तमे जोई शको छो अने तमे एने समझी पण शको छो। एवी रीते 7, 8 अने 9 दाखलाओ जे छे एनी पण अहीं आपेली छे। ત્યાર પછી આપણે જોઈએ ચોથો દાખલો। 1 કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય? તો 2.2 કલાક બરાબર 89.1 કિલોમીટર, તો 1 કલાકમાં કેટલું? તો 1 કલાકમાં કાપેલું અંતર શોધવા માટે આપણે શું કરવું પડશે? ક્રોસ ગુણાકાર। તો 89.1 ના છેદમાં 2.2 એટલે કે 891 ના છેદમાં 10 ગુણ્યા 10 ના છેદમાં 22 એટલે 40.5 કિલોમીટર અંતર કાપ્યું કહેવાય। ત્યાર પછી જો અહીં શું કહ્યું છે? ભાગાકારના દાખલા છે 0.6/3, તો 6 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 3 એટલે 2 ના છેદમાં 10 એટલે કે જવાબ આવશે 0.2। ત્યાર પછી છઠ્ઠો દાખલો 3.97/10, તો અહીંયા શું આવશે? 397/100 ગુણ્યા 1 ના છેદમાં 10। આગળના દાખલાઓ આપણે નીચે જોઈશું 2-3 નંબરના। 397/1000 એટલે 0.397। ત્યાર પછી 11મો દાખલો જોઈએ તો અહીં 38.57/1000 આપેલા છે, તો 38 એટલે કે 3853/100 ગુણ્યા 1 છેદમાં 1000, તો અહીંયા આવશે 3853/1000 અંદર તમે જોઈ શકો 1 લાખ। તો પાછળથી આપણે કુલ 5 મીંડાઓ કાપવા પડશે, તો 0.03853 જવાબ આવશે। તેવી જ રીતે અહીં તમે 2 નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ બધા જ દાખલાઓને અહીં તમે જોઈ શકો છો અને તમે તેની ગણતરી તમારી નોટબુકની અંદર સરળતાથી કરી શકો છો। આ બધા જ દાખલાઓ અહીં આપણને આપવામાં આવેલા છે। તો બાળ મિત્રો, આ પ્રકરણનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે એક નવા ચેપ્ટર સાથે, એક નવા પ્રકરણ સાથે।